ઘરનું ખાવું, ઘરનું બનાવેલું ખાવું બધું બસ. પછી તમે ભલે ને બનાવ્યા કરો ત્યારે રાખો. એટલે એ જો માવો બનાવવા બેસી ગયા છે, એને ગેસ નો ચૂલો બહાર લઈ દીધો છે, અને 1 લિટર દૂધ લીધું છે, અને એ જો 1 લિટર દૂધ ને ઉકાળે છે. જિંદગી ઘટે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે સવાર થઈ ગયું છે અને સવાર નું કામકાજ આપણે છે ને, પછી તો આપણે પ્રકૃતિ બેન માટે નાસ્તો બનાવીએ છીએ સવાર નો. અને સવારે આપણે હવે બધું રૂટિન કાર્ય બાકી છે, કચરા પોતા વાસણ કપડા બધું, અને વરસાદ કે મારું કામ. વરસાદ એવો આવે છે, એવો આવે છે કે આજકાલે તો બહુ જ વરસાદ આવે છે હો, કેમ કે એટલો વરસાદ તો ક્યારેય નથી આવ્યો. અને હજી તો આ બીજો રાઉન્ડ છે ને, તાર તો વરસાદે ધૂકા કાઢી નાખ્યા છે. હજી તો આ બીજો રાઉન્ડ છે, તાર તો વરસાદ આમ તારે જોરદારનો, અને એ અમારા જૂનાગઢ પંથકમાં તો જોરદાર. એટલે આજુબાજુ વિસ્તારમાં બધે વરસાદ છે, ગામડામાં બધે. કેમ કે એમ કે છે કે અમુક ઘર લીહોણા બિચારા થયા છે, અમુક જગ્યાએ તો તમે જોવો તો બધું ડૂબી ગયું છે, ઘર પછી દુકાનો. આ દ્વારકા જિલ્લામાં તો કે છે કે દુકાનો ઘર બધું ડૂબી ગયું છે, અને નીચાણવાળા વિસ્તાર હોય ને ત્યાં તો જૂનાગઢમાં પણ પાણી ભરાણા છે. તો ચાલો વિડીયોમાં છે ને આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. આજે આપણે આખો દિના રૂટિન કાર્યમાં શું કરીએ છીએ ને તે હું તમને બતાવવાની છું. દૂધની આઈટમ બનાવવાની છે આપણે, આપણે દૂધમાંથી માવો કઈ રીતે બને ને તે આપણે ખાસ બતાવવા માટે 1 લિટર દૂધ લઈ આવ્યા છીએ, અને એમાંથી માવો કઈ રીતે બનાવવો ને એ આપણે રેસીપીમાં આજે બતાવવાના છીએ. તો તમે ખાસ વિડીયોમાં છે ને સ્ટેપ સુધી બન્યા રહેજો, કેમ કે નરેશ કે આપણે તહેવાર આવી રહ્યા છે હમણાં, કેમ કે શ્રાવણ મહિનો હવે ખાસ નજીક છે. અને શ્રાવણ મહિનામાં છે ને તમને બધાને ખબર છે કે બધી પ્રકારની વાનગી એટલે કે મીઠાઈ આપણે લેવી પડતી હોય છે, અને કોઈ ઘરે બનાવતું હોય છે. એટલે માવો છે ને આપણે ઘરે એકદમ શુદ્ધ અને સરસથી બનતો હોય છે, અને એને ખોયા પણ કહેવાય છે અને માવો પણ કહેવાય છે. પેલા આપણે દૂધ લઈને તો થોડું ફેટ વાળું લેવાનું, એટલે એમાંથી માવો આપણે થોડો બને, અને થોડું ફેટ વગરનું દૂધ હોય ને તો માવો થોડો ઓછો બને છે. એટલે સરસથી આજે આપણે દૂધમાંથી માવો કઈ રીતે બનાવવાનો ને એ આપણે બતાવવાનું છે. તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે જો રક્ષાબંધન આવે, સાતમ આઠમ આવે, અને આપણે ઘરે છે ને એકદમ શુદ્ધ અને ચોખ્ખી વસ્તુ બની શકે છે. અને અત્યારે તો છે ને બધા કેમિકલ કે બધા વસ્તુ ઉમેરી ઉમેરીને, મેંદાનો લોટ ને બધું એવું ઉમેરી ઉમેરીને આપણને માવો આપે છે, પણ આપણે છે ને ઘરે એકદમ સરસથી ચોખ્ખો માવો, એટલે માવાના પેંડા બનાવી શકો, કોઈ પણ મીઠાઈ તમે બનાવો ને એમાં માવાનો ઉપયોગ થાય જ છે. એટલે માવો કઈ રીતે બનાવો ને એ વિડીયોમાં તમે ચાલો જો. આપણે આજે સરસથી રેસીપીમાં છે ને આપણે એકદમ સરસથી ને દૂધનો માવો ઘરે બનાવવાનો છે, કઈ રીતે બનાવવાનો છે તે આપણે જોઈ લઈએ. અને આપણે માવો પણ દૂધનો કહેવાય છે અને ખોયા પણ કહેવાય છે. તો જો આપણે 1 લિટર સરસથી વધારે ફેટવાળું દૂધ લેવાનું હોય છે, તો આપણે 1 લિટર દૂધ લઈ લીધું છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. જો આપણા દૂધનો એક ઉફાણો આવી ગયો છે, અને હવે છે ને આપણે આને એકદમ ધીમા તાપે આપણે સરસથી હલાવ્યા કરવાનું છે, એટલે આપણો માવો બનતો જાય. કેમ કે દૂધ બળતું જાય એમ માવો બનતો જાય. એટલે હવે આપણે એક ઉફાણો આવી ગયો છે, દૂધ સરસથી ગરમ થઈ ગયું છે, અને હવે આપણે આને ધીમા તાપે ઉકળવા દેવાનું છે, એટલે હલાવ્યા રાખવાનું છે જેથી નીચે બેસી ના જાય, અને ધીમો સ્ટવ રાખવાનો છે જેથી આપણો દૂધ બેસી ના જાય. એટલા માટે તો અમે દૂધમાંથી માવો કઈ રીતે બને તે કા, તો અમે છે ને 1 લિટર નરેશ દૂધ લઈ આવ્યા, અને એને છે ને ઘરનું બનાવવાનો તો શોખ ગયો જ નહીં. ઘરનું ખાવું, ઘરનું બનાવેલું ખાવું બધું બસ. પછી તમે ભલે ને બનાવ્યા કરો ત્યારે રાખો. એટલે એ જો માવો બનાવવા બેસી ગયા છે, એને ગેસ નો ચૂલો બહાર લઈ દીધો છે, અને 1 લિટર દૂધ લીધું છે, અને એ જો 1 લિટર દૂધ ને ઉકાળે છે કા. જો હજી ઉકાળવાનું ચાલુ જ છે, બન્યા રહેજો. આપણે બની જાય ને પછી તમને બતાવીએ માવો કેવો બન્યો ને કેટલો બન્યો કા. હા કે ને કંદોય બનાવત ને તો કઈ વાંધો નતો,
બકડિયા લઈ વે રાખે બાયું કેતી થવા દે બાયું વાહે પર ઢળવું પડે એટલે તમે તો કરી નાખડી ઊભા થઈ જાઓ બે મોઢા ખાઈ હોટ ને ખાઈ તો ખરી ને પછી બનાવ્યું હોય તો જોવા નરેશે છે ને દૂધ બાળીને આટલું કરી લીધું છે અને હજુ આપણે ધીમા ધીમા સ્ટવ ઉપર જો કેમ કે આપણી બાયુને એટલો ટાઈમ ન હોય એટલે આ બેઠા બેઠા હલાવે છે અને બેઠા બેઠા જોવા છે અને આ કામ ચાલુ કરી દીધું છે કેમ કોઈને રક્ષાબંધનના પેંડાનો ઓર્ડર આપવો હોય તો આને આપી દેજો હાલશે કાંઈ મારે કરવું નથી જો આટલું થયું છે હજી હવે આપણે ફૂલ તૈયારી છે માવો બનવાની તો જો નરેશે બાળીને દૂધ આટલું કરી નાખ્યું છે અને માવો બનવાની હવે ફૂલ તૈયારી છે જો એને એટલો માવો બનાવી નાખ્યો છે એક લીટર દૂધમાંથી કેમ કે દૂધ છે ને આપણે ફૂલ ફેટવાળું લેવાનું કાં એટલે છે ને મલાઈવાળું દૂધ હોય ને એટલે માવો થોડોક વધારે બને જો તમારે ઓલું દૂધ હોય તો માવો તો બનતો જ ન હોય છે થોડોક બને એટલે થોડુંક આપણે ઘરનું દૂધ હોય આપણે ભેંસનું ને એનું તો તમારે માવો કાંઈ એમાં ફેટ હોય જ એટલે સરસથી બને જો તમે બહારથી લેતા હોય ને તો થોડુંક વધારે મિલ્કવાળું લેવાનું જો નરેશ એકદમ બાવો તૈયાર કરી દીધો છે જો આપણે બહારથી લઈએ ને એમાં શું ભેળવે એમાં કે શિંગોળાનો લોટ ભેળવેલો હોય એટલે આપણે છે ને આ ઘરે બનાવેલો છે ને એકદમ પ્યોર માવો આપણે હોય છે જો આમાંથી ઘી પણ છૂટે હો માવો બને ને એટલે એમાંથી ઘી છૂટે હવે શ્રાવણ મહિનો નજીક આવે છે અને આપણે જો કોઈને મીઠાઈ બનાવી હોય ને તો નરેશે આપને સરસથીને આજે રેસીપી બતાવી છે કે માવો કઈ રીતે બનાવવો તે પણ છે ને મારી જેમ કોઈ ઉતાવળ કરતા નહીં ધીમે ધીમે ગેસે કરજો નકર છે ને બળી જાહે કાં મૂકીને કે વહી જતા નહીં નકર નીચે બેસી જાહે આમાં એવું છે એક ધારા બેહીને કરે છે આપણે તો એક ધારા બેહીની કાંઈક વળી મૂકીને આમ જઈને આમ જઈને તો નીચે બેસી જાય દૂધનું તો આપણને ખબર જ હોય છે કે કાંઈ નક્કી ન હોય એટલે ધ્યાન રાખવું પડે આમાં તો એવું છે જો નરેશે આ માવો તૈયાર કરી લીધો છે જો તમે જોઈ શકો છો એક લીટર દૂધ લઈ આવ્યા અને માવો બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી હતી તો આશરે કેટલો ગ્રામ હશે જો એક લીટર દૂધમાંથી 200 ગ્રામ જેટલો માવો તૈયાર થઈ ગયો છે તો સારું કહેવાય જો હવે આપણે આમાંથી છે ને હમણાં આપણે એમ કે છે કે હવે જો શ્રાવણ મહિનો નજીક આવે છે ને તો બધાને મીઠાઈ બનાવી હોય ને તો ચાલ આપણે એક રેસીપી આપણા ફેમિલી મિત્રોને બતાવી દઈએ માવાની રેસીપી એટલે અમારે નરેશને તો છે ને બધી રસોઈ આવડે જ છે તમને ખબર જ છે એટલે જો આ રીતે છે ને એને રેસીપી બનાવવાની આજે ચાલુ કરી છે ઘરે બનાવેલો શુદ્ધ માવો અને આને આપણે છે ને બીજું નામ ખોયા પણ કહેવાય છે એટલે જો એના સરસથી માવાની રેસીપી તૈયાર કરી દીધી છે જો પ્રકૃતિબેનને હજી નાવાનો શોખ નથી જાતો જો છબછબિયા કરે છે હજી ચાલુ વરસાદે અને આજે છે ને એ તારીખ છે આપણે વરસાદ આવ્યો હતો 4/20/7 અને 2023 ને આજે 20/7/2024 એ જ સમયે વરસાદ પાછો આપણા જૂનાગઢમાં ચાલુ થયો છે ત્યારે બહુ જ વરસાદ આવ્યો હતો કાળવા નદીમાં પૂર આવ્યું હતું અને કેટલા લોકોની જાનહાનિ થઈ હતી બધા ફોર વ્હીલુની મકાનની બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા આજે 1 તારીખ છે અને 1 તારીખે પાછો એવો જ વરસાદ ચાલુ થયો છે જો માર યાર સતત 30 મિનિટથી તો ચાલુ છે પણ હજી ચાલુ જ છે વરસાદ ત્યારે આ જ સમયે બપોરના સમયે ચાલુ થયો તો પાછો ચાલુ થયો છે તો બપોરને આપણે એ પ્રે કરીએ કે બસ હવે વરસાદ થમયા કરે નકર બોર થયું ને એવું ના થવું જોઈએ આપણા જૂનાગઢમાં તો જો આપણે છે ને માવો બનાવી લીધો છે ફાઇનલી સરસથી પણ બની ગયો છે અને હવે છે ને આપણે સાંજની રસોઈની તૈયારી કરી છે તો રસોઈ માટે બટેટાનું શાક અને ઓનલી ખીચડી છે આજે બીજું કાંઈ પણ નથી શાંતિ 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 છે એટલે છે ને માવો બનાવ્યો છે વરસાદ પણ એવો આવ્યો છે અને આજે તમને ખબર છે કે જે અમારા જૂનાગઢમાં પૂર આવ્યું હતું એ દિવસ છે ઓનલી 1 વર્ષ થયું છે અને ચાલો હવે છે ને આપણે જમી લેશું ખીચડી ને બટેટાનું શાક બની ગયું છે એટલે હવે આપણે ફૂલ જમવાની તૈયારી છે તો જમી લેશું અને જમીને પછી સુઈ જાશું એ જ છે ને આરામ ક્યારે છે ખબર રાતે આરામ હોય છે બાકી દિવસના તો દોડમ દોડ દોડમ દોડ દોડમ દોડ કામ કામ ને બસ કામ
તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. અને તમને મારા માવાની રેસીપી કેવી લાગી છે એ જરૂરથી જણાવજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.